કેટલ અંક વિદ્વાનો ચાર અંકને સૂર્યનો ઋણ નેગેટિવ અંક કહે છે અને અંક સાતને ચંદ્રનો ઋણ અંક કહે છે. ઋણ એટલે પ્રતિકૂળ અસર કરનાર. ઉપર જણાવ્યા પ્રમાણે દરેક અંક જે તે ગ્રહની ચોક્કસ અસર બતાવે છે. પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે અક્ષરનો અંક નીચે મુજબ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. જો વ્યક્તિનું નામ રમણ હોય તો રમણ 9+1+4+1+5=20 એટલે 2+0=2 અંક થાય. આમ રમણ નામવાળી વ્યક્તિ પર અંક 2 પ્રભાવ પડે. નંબર 2 અંક ચંદ્રનો છે એટલે ચંદ્રની અસર રમણ ઉપર ચોક્કસ રીતે થાય. આ ઉપરાંત જન્મ તારીખ ઉપરથી પણ અંકશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ફલાદેશ કરી શકાય છે. જન્મ તારીખ 29 મે 1924 હોય તો તેને અંક બનાવતા 32+3+2=5 થાય. અંક 5 એ વ્યક્તિને માટે ભાગ્યશાળી અંક ગણાય એટલે 5, 14, 23, 32, 41, 50, 59, 68, 68 નાન વર્ષો ખૂબ જ યાદગાર નીવડે તેનો ભાગ્યશાળી અંક પણ 5 ગણાય. તેથી મકાન, ઓફિસ, ટેલિફોન, ગાડી વગેરે તે અંક સાથેના હોય તો લાભ થાય. ઉપરાંત અંકશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ કોઈ અંક તેના સમાન અંક સાથે સારો મેળ રાખે છે. અંક 1 ને 1, 3, 5 અંક સાથે સુમેળ છે અને અંક 8 અશુભ છે. અંકને 27 અંક સાથે સુમેળ છે અને અંક 9 અશુભ છે. અંકને 3, 5, 6, 9 અંક સાથે સુમેળ છે અને અંક 2 અશુભ છે. અંક 4 ને 4, 6, 8, 1 અંક સાથે સુમેળ છે અને અંક 5 અશુભ છે. અંક 5 ને 5 અંક સાથે સુમેળ છે, 4 અંક અશુભ છે. અંક 6 ને 6, 3, 9 અંક સાથે સુમેળ છે અને અંક 5 અશુભ છે. અંક 7 ને 72 અંક સાથે સુમેળ છે અને અંક 3 અશુભ છે. અંક 8 ને 8, 2, 4, 6 અંક સાથે સુમેળ છે અને અંક 1 અને 9 અશુભ છે. અંક 9 ને 9, 3, 6 અંક સાથે સુમેળ છે અને અંક 8 અશુભ છે. પ્રમાણે વ્યક્તિ મકાન, વાહન, ટેલિફોન, ધંધાનો અંક શોધી પોતાના ભાગ્યશાળી અંક સાથે મેળવીને લાભ થશે કે નુકસાન તે જાણી શકે. ઉપરની રેખી લિનિયર પદ્ધતિથી જેમ અંક ખોળી શકાય છે તેમ પિરામિડ પદ્ધતિથી પણ અંક ખોળવાની પદ્ધતિ પાશ્ચાત્ય દેશોમાં પ્રચલિત છે. તેમાં પિરામિડની જેમ અંકની ગોઠવણી થાય છે ને છેવટે એક આંકડો મળે છે. આ પદ્ધતિએ નીચે મુજબ અંક નીકળે. Raman 91,415,155,661,273. એમાં પહેલો ને બીજો, બીજો ને ત્રીજો, ત્રીજો ને ચોથો તથા ચોથો ને પાંચમો એમ બબ્બે આંકડાના સરવાળાથી મળતો અંક નીચે મૂકતા જઈને છેવટે એક અંક મળે છે. જન્મદા 29 મે 1924 હોય તો વ્યક્તિનો રેખી પદ્ધતિથી 2+5+7=14+5 અંક થાય. તો પિરામિડથી 29 મે 1924 2, 5, 126=38 કુલ અંક 9 થાય બરાબર 2. ફલાદેશ કહેવો હોય તો અમુક બાબતો નિશ્ચિત રહે છે. જાતકનું નામ, જન્મસ્થળ, જન્મ તારીખ અને સ્થાયી રહેઠાણ આ ચારના એકમ લેખે અંક કાઢી જે તે બાબત અંગે વિચાર કરવાથી ધંધો, સંતાન, લગ્ન ઇત્યાદિનો અંક લઈને સમગ્ર રીતે ભવિષ્ય કથન થઈ શકે. જન્મ તારીખ 4 અંક, જન્મસ્થળ 3 અંક, નામ 3 અંક, રહેઠાણ 6 અંક. કિરોની પદ્ધતિ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષરોના અંક આ પ્રમાણે છે. A, B, C, D, E, F, G, H, I, J, 1, 2, 3, 4, 5, 8, 3, 5, 1, 1, K, L, M, N, O, P, Q, R, S, T, 2, 3, 4, 5, 7, 8, 1, 2, 3, 4, U, V, W, X, Y, Z, 6, 6, 6, 5, 1, 7. હવે રામનો અંક કાઢીએ તો આ પદ્ધતિ પ્રમાણે 2, 1, 4, 1, 5, 13 equals 4. પ્રથમ 13 ના અંકના હિબ્રુ શેલ્ડિયન પ્રજાએ દોરેલા કલ્પના ચિત્ર પ્રમાણે ઘાસ ઉગેલા ખેતરમાં થોડી ખોપરીઓ અને પાછળ એક હાડપિંજર ઊભું છે જે દાતરડા વડે ઘાસ તથા ખોપરીઓને કાપે છે એવું અર્થઘટન કરી શકાય. તેનો અર્થ એ કે રમણ નામની વ્યક્તિ જો સારા કર્મ કરે તો તેને શક્તિ મળે છે અને જો પાપકર્મ કરે તો તેનો વિનાશ થાય છે. વળી છેલ્લે આવતો અંક 4 લઈએ તો આ વ્યક્તિ નિદાન કપરું બને તેવા રોગવાળી, મહત્વાકાંક્ષી અને ઉચ્ચ પદવી મેળવનારી હોય. સાવચેતી રૂપે તેણે સત્કાર્ય કરવાના અને સમાજના કાયદાને અનુરૂપ વર્તન કરવું. આમાં નામ સાથે અટકને લઈને પણ અંક કાઢવામાં આવે છે. રમણ પટેલ 2, 1, 4, 1, 5+8, 1, 4, 5, 3 13+21=34 4+3=7 આ અંક પરથી કહી શકાય કે આવી વ્યક્તિ જ્ઞાનવાન, ઉચ્ચ વિચારવાળી અને સ્વમતાગ્રહી હોય. 3 અંક ગુરુનો છે એટલે તેણે ગુરુના માર્ગદર્શન પ્રમાણે કામ કરવું. 34 અંક બતાવે છે કે આ વ્યક્તિને જીવનમાં સંઘર્ષ કરવો પડે.
34 માં વર્ષે આરોગ્ય બગડે અને તેમાં ટકી શકે તો બીજા થોડા વર્ષ સુખથી પસાર કરી શકે. અંક 7 બતાવે છે કે આ વ્યક્તિ ઈશ્વરી શક્તિનો ઉપયોગ કરે, નદી કે સાગર તટે વસે, બીજું લગ્ન કરે, માનસિક ચિંતાવાળી હોય અને મુસાફરી કે યાત્રા દરમિયાન મૃત્યુ પામે. ભાવાનો અંક BHA 151151 બરાબર 16 થાય. આ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ અને કીર્તિની ટોચ ઉપર પહોંચે. વીજળી પડવાથી મુસાફરી દરમિયાન હવાઈ જહાજમાં મૃત્યુ પામે. હવે લઈએ આમાનોમ લખતા પ્રથમ ત્રણ લખીએ છીએ, પછી સંસ્કૃતનો 9 આંક જોડવામાં આવે છે અને પછી ઉપર અર્ધચંદ્ર 2 આંક મૂકવામાં આવે છે. ત્યાર પછી બિંદુ 5 આંક મૂકવામાં આવે છે. +9 + 2 + 5 = 19 3 બરાબર ગુરુ, 9 બરાબર મંગળ અને અહીં ગુરુથી શુભારંભ, મંગળથી પ્રગતિ, ચંદ્રથી મન અને બિંદુથી બુદ્ધિ. આ બધા ગ્રહો અને તેમના અંકને જોડવાથી આ 19 અંક સ્વર્ગનો રાજકુમાર શ્રી કૃષ્ણ, શ્રી વિષ્ણુ અથવા દેવદૂતનું સૂચન કરે છે. આ શુભ અંક છે. તેમાં એક અંક ઈશ્વર અથવા સૂર્ય દર્શાવે છે અને અંક 9 નવગ્રહો દર્શાવે છે. આમ ઈશ્વર અને તેના 9 ગ્રહો આ પ્રતીકમાં સમાવેશ પામેલ છે. 19 = 1 1 + 9 = 10 તે માન અંક એક ઈશ્વર છે અને શૂન્ય તેનું બ્રહ્માંડ છે અને છેલ્લે આવતો અંક એક પણ બ્રહ્મની પૂર્ણતા સૂચવે છે. ભારતીય જ્યોતિષ્ય વિદ્યામાં અંકનો ઉપયોગ યંત્રો બનાવવામાં થાય છે. તેમાં દર્શાવેલા આંકડાઓનો પ્રભાવ ચિંતન જાગ કરનાર ઉપર અવશ્ય પડે છે. 15 યંત્ર જોઈએ. આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15 આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોચી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે 200 યંત્ર, 3400 યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસના વિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવા જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણી માત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. અંક એક દિવ્ય શક્તિદાતા અંક છે. સૂર્ય આત્મા ના ગુણધર્મો ધરાવે છે. કીર્તિ, સફળતા, માન, તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય સૂચવે છે. આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15 આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોજી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે 200 યંત્ર, 3400 યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસના વિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવા જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણી માત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. આ યંત્રના આંકડાનો સરવાળો કોઈ પણ બાજુ કે ખૂણાથી કરીએ તો 15 આંકડો થશે. 15 = 1 + 5 = 6 અંક થાય. આ શુક્રનો અંક છે એટલે શુક્રના ગુણધર્મો લક્ષ્મી, વિદ્યા, કળા, સાહિત્ય, સંગીત, મોજી સ્વભાવ વગેરે છે. તેનો પ્રભાવ પડે. આમાં આંકડા કેમ ગોઠવવા તે પણ એક વિદ્યા છે. આ રીતે 200 યંત્ર, 3400 યંત્ર વગેરેથી મનુષ્યને ધાર્યો લાભ થાય છે. તેની ઉપાસના વિધિ વગેરે જાણકાર પાસેથી સમજી લેવા જરૂરી છે. દરેક અંકનો ચોક્કસ પ્રભાવ પ્રાણી માત્ર અને વિશ્વ ઉપર પડે છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. અંક 2 માનસિક શક્તિ આપનાર અંક છે. ચંદ્ર મન ના ગુણધર્મો ધરાવે છે. વ્યક્તિત્વ, ઈચ્છા શક્તિ, સ્ત્રીઓ સાથેના સંબંધ, યાદશક્તિ વગેરે સૂચવે છે. અંક 3 બુદ્ધિ પ્રદાતા અંક છે. ગુરુ જ્ઞાન ના ગુણધર્મો ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, દૈવી શક્તિ, આધ્યાત્મિક શક્તિ, અંતર્મુખ મનોવૃત્તિ, આસ્તિકતા અને સર્વમુખત્યારપણાના ગુણો પ્રદાન કરે છે. અંક 4 તર્કશક્તિદાતા અંક છે. સૂર્ય ઋણ, પ્રતિકૂળ અને અગ્નિ તત્વ હર્ષલ ના ગુણધર્મો ધરાવે છે. ઈચ્છા, અભિમાન, માનસિક વૃત્તિઓ વગેરે સૂચવે છે. અંક 5 બુદ્ધિ સમજ શક્તિ આપનાર અંક છે. તે બુદ્ધના ગુણધર્મો ધરાવે છે. ન્યાય, સત્ય, કર્મફળ, સ્વાર્થ, લાગણી, દાન, દયા વગેરેનું સૂચન કરે છે. અંક 6 પ્રેમ, સ્નેહ અને સહકાર આપતો અંક છે. તે શુક્રના ગુણધર્મો ધરાવે છે. પ્રેમ, સંગીત, નૃત્ય, સાહિત્ય, કવિત્વ, શક્તિ, જાતિ આકર્ષણ વગેરે ગુણધર્મો દર્શાવે છે. અંક 7 માનસિક શક્તિ આંતરમનનો વિકાસ અને ઈચ્છા શક્તિ આપનાર અંક છે. ચંદ્ર પ્રતિકૂળ તથા નેપચ્યુનના ગુણધર્મો ધરાવે છે. સહનશીલતા, મક્કમતા, દહાપણ, શક્તિ, પ્રેમભાવ, આનંદ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બતાવે છે.
અંક 8 સક્તાઈ દર્શાવતો અંક છે. તે શનિના ગુણધર્મો ધરાવતો અંક છે. પ્રબળ આત્મશક્તિ, મનોબળ, ચારિત્ર્ય, દુશ્મનાવટ, કંકાસ વગેરે ઉપર પ્રભાવ ધરાવે છે. અંક 9 આશા, નિરાશા, સ્વતંત્રતા, શારીરિક વિકાસ અને બુદ્ધિશક્તિ ધરાવતો અંક છે. મંગળના ગુણધર્મો ધરાવે છે. ઉપર પ્રમાણે અંકની અસરને ધ્યાનમાં રાખીને ફલાદેશ કરવામાં આવે છે. અંકશાસ્ત્ર મુખ્યત્વે જ્યોતિષના સિદ્ધાંતો પર રચાયેલું છે, એટલે ગ્રહોના ગુણધર્મ, તેમનો પ્રભાવ વગેરે જાણવા જરૂરી બને છે. કોઈ પણ ઘટનામાં ગ્રહો, અંક વગેરેની સંપૂર્ણ અસર હોય છે. વર્ષના અઠવાડિયા 52 હોવાથી અંક 10-52 સુધીના લક્ષમાં લઈ દરેકના વિશિષ્ટ ગુણધર્મોનું વિસ્તૃત વર્ણન પણ ઉપલબ્ધ છે. તેના આધારે ઝીણવટભરી સમજૂતીથી વિગત પ્રચુર ફલાદેશ કરવામાં આવે છે. રાશિ મુજબ ગ્રહ અને અંકની અસરો નીચે પ્રમાણે બતાવવામાં આવે છે. મેષ ગ્રહ મંગળ, તેનો અંક 9. પ્રગતિ, અકસ્માત, લોખંડ, લોહી વગેરે સાથે સંબંધ ધરાવે. વૃષભ ગ્રહ શુક્ર, તેનો અંક 6. પ્રેમ, વકૃત્વ, બેવફા, મિત્રો, મૂત્રાશયના રોગો, અન્ય પ્રદેશ સાથેના સંબંધો વગેરે સૂચવે છે. મિથુન ગ્રહ બુધ અને તેનો અંક 5 છે. આંગળી પર ઈજા, ચર્મરોગ વગેરે સૂચવે છે. તેની અસર જ્ઞાનતંતુ પર થાય. 5-14-23 તારીખે જન્મેલા પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. કર્ક ગ્રહ ચંદ્ર છે અને અંક 2 છે. મન, લોહી, પાણી, પરદેશ વગેરે વિશે સૂચનો કરી શકે. પાણીથી લાભ કે નુકસાન થાય, મુસાફરીમાં મૃત્યુ સંભવે, મનની અસ્થિરતા થાય, બીજું લગ્ન કરે વગેરે બાબતોનું કથન કરી શકાય. સિંહ ગ્રહ સૂર્ય 1 છે. તે સૂર્ય મહત્વાકાંક્ષા, ઉચ્ચ સ્થાન વગેરેનું સૂચન કરે છે. હૃદય રોગની શક્યતા ઊભી થાય છે. કન્યા અને મિથુન રાશિનો ગ્રહ બુધ એટલે અંક 5 છે. તુલા અને વૃષભ રાશિનો ગ્રહ શુક્ર એટલે અંક 6 છે. વૃશ્ચિક અને મેષ રાશિનો ગ્રહ મંગળ એટલે કે 9 છે. ધન અને મીન રાશિનો ગ્રહ એક જ ગુરુ, તેનો અંક 3 છે. તે લાભ આપે. વિચારો, જ્ઞાન અને સર્વમુખત્યાર્પણું દર્શાવે. મકર અને કુંભ રાશિનો ગ્રહ શનિ અને તેનો અંક 8 છે. ધર્મ, ઈશ્વર, આત્મહત્યા, પૂર્વજન્મ ઇત્યાદિનું સૂચન કરે છે. આ રીતે અંકશાસ્ત્ર બહુ વિશાળ શાસ્ત્ર.